અંદાજે આજથી છ દિવસ પહેલાં મને એક જૂનાગઢથી કમલેશભાઈ બોલું છું અને બાપુવારે વાત કરું છું એવું એક ફ્રોડ ફોન આવેલો, એટલે મેં એનારે વાત કરી, બાપુ બોલું છું, બાપુ જીણાવા જે બોલતા અને જૈન દિગંબર હોય એવા મને ફોટા એને મોકલા કે બાપુ સાથે તમે વાત કરો, તમારું ભવિષ્ય આમ થશે તેમ થશે. એટલે હું સમજી ગયો કે જૈન દિગંબર છે મોસ્ટ ઓફ કોઈથી ફોનમાં વાત ના કરતા હોય. એટલે પછી મેં એ લોકોને આવું કોઈ પબ્લિક ચીટિંગની જાળમાં ના ફસાય એના માટે આ લોકોને કેમ પકડવા, એના માટે મેં જામનગર પોલીસને જાણ કરેલી. જામનગર પોલીસે કીધું એ પ્રમાણે આપણે આગળ વધતા ગયા અને અંતે પરમ દિવસે રવિવારે જામનગર LCBIને પકડી લીધા. અને આ તદ્દન ફ્રોડ હતા, ત્રણ વ્યક્તિઓ હતા, એ અલગ અલગ બધાને ફોન કરતા હતા, ઘણા પબ્લિકને પણ ફોન કરતા હતા, મારી જેમ ઘણા ધારાસભ્યોને પણ ફોન કરેલ છે, સાંસદોને પણ ફોન કરેલ છે. એટલે આ એક ચીટિંગ અને આર્થિકતાનો લાભ મળવા માટે પણ એ ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા, પણ આનો જામનગર પોલીસે જાણ કરતાં એને આ લોકોને રંગે હાથે પકડી લીધા અને પૂછપરછ કરી અને એના પર કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી આગળ થઈ રહી છે. જામનગરમાં આવેલ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ 5 નૌતનપુરી ધામ ખીજડા મંદિરમાં આજથી શ્રી પ્રાણનાથજી મહારાજના 405મા પ્રાગટ્ય મહોત્સવનો શુભારંભ થયો છે. 5 દિવસીય મહોત્સવના આરંભે દીપ પ્રાગટ્ય વેળાએ મેયર, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા. અનુયાયીઓ દ્વારા સામૂહિક તારતમ પારાયણ કરવામાં આવ્યું હતું. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI મોરીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરેડમાં દરોડો પાડી શરાબનો જંગી જથ્થો પકડવામાં આવ્યો હતો. એ પછી રેન્જ IG અશોક કુમાર યાદવ દ્વારા કડક કાર્યવાહી રૂપે આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જામનગર નજીક લાલપુર હાઈવે પર ચંગા ગામથી મેઘપર જવાના માર્ગે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દોઢિયા ગામના પટેલ પરિવારના બે સભ્ય મૃત્યુ પામ્યા હોવાની માહિતી છે. અન્ય ઇજાગ્રસ્તોને GG હોસ્પિટલ ખસેડાયા હતા. જામનગરની કામદાર કોલોનીમાં રહેતા સચિનભાઈ ગઢેચાનો 13 વર્ષીય પુત્ર ઓમ ગઢેચા મુંબઈમાં અભ્યાસ કરતો હતો, જ્યાં યોગ કરતી વખતે એકાએક ઢળી પડતા હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવતા કોરોના કાળ પછી નાની વયના લોકોમાં હાર્ટ એટેકના વધતા બનાવો અંગે વધુ એક વખત ચર્ચા જાગી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.